દરેક ધર્મમાં ગુરુનો અનેરો મહિમા રહેલો છે. ગુરુ શિષ્ય વચ્ચેનો પ્રેમભાવ દર્શાવતો આ પર્વ આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ગુરુ વિના આપણે ભગવાનને પામી શકતા નથી. ત્યારે ગુરુ પૂર્ણિમા પર્વની સાથે અનેક કથાઓ સંકળાયેલી છે. તો આવો કથાકાર અશ્વિનભાઈ શુક્લ પાસેથી ભગવાન કૃષ્ણ, યમરાજા તથા ગુરુ દ્રોણાચાર્ય, એકલવ્યની કથાની વિસ્તૃત સમજીએ. સજ્જનો, આવો, ગુરુ પૂર્ણિમાનો મહિમા અદભુત છે. ગુરુ પૂર્ણિમાને બીજી વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. અને આ પૂર્ણિમાના દિવસે ગુરુ અને શિષ્યનો કેવો મહિમા હોય એનું મારે આપને આજે વર્ણન કરવું છે. તો ગુરુ અને શિષ્યનો તો અદભુત નાતો રહેલો છે. ગુરુ અને શિષ્ય એટલે ભગવાન અને ભક્તનો નાતો એવું કહી શકાય છે. ગુરુ અને શિષ્યનો અદભુત મહિમા આવો આપણે આ ગ્રંથની અંદર શ્રવણ કરીએ. ધર્મ ગ્રંથની અંદર બધું લખેલું છે, આપણે એનું પઠન નથી કરતા, એટલા માટે ન્યૂઝના માધ્યમ દ્વારા આજે મારે આપને કેવું પડે છે. તો ગુરુ અને શિષ્ય જે છે, એક વખત પુરાણની વાત છે કે ભગવાન કૃષ્ણ અને દાઉજી મહારાજ બંને સાંદીપની ઋષિના આશ્રમમાં જયારે અભ્યાસ કરતા હતા. ગુરુ કેવા હોવા જોઈએ, શિષ્ય કેવા હોવા જોઈએ, અને એ સમય દરમિયાન વેદાભ્યાસ ભગવાન કૃષ્ણ અને દાઉજીનો પૂર્ણ થયો. અને જયારે વિદાય લેવા માટે જાય છે ત્યારે ભગવાન કૃષ્ણ પોતાના ગુરુ સાંદીપની ઋષિને કહે છે કે આપ ગુરુજી દક્ષિણા માગો. એ સમયે સાંદીપની ઋષિની પોતે દક્ષિણાની અંદર ભગવાન કૃષ્ણને કહે છે કે હે ભગવાન, આપ દક્ષિણા તો મને હું આપ માગી ન શકું આપની આગળ, પણ મારો એક મૃત પુત્ર જે છે એ મને લાવી આપો. અને એ મરી ગયેલો પુત્ર જયારે માગે છે ત્યારે ભગવાન કૃષ્ણે જોયું તો એક સમુદ્રની અંદર એક મગર એને ગળી જાય છે. પછી તો યમ પાસે જાય છે દાઉજી અને કૃષ્ણ બંને જણા, અને યમરાજા પાસે આવી અને યમરાજા પાસેથી એ પોતાના ગુરુના દીકરાને છોડાવે છે અને પછી લઈ અને પોતાના ગુરુને આપે છે. આ ગુરુ પરંપરાનો અદભુત મારે ભાઈ બહેન મહિમા છે. આવી તો અનેક દંત કથાઓ છે, અનેક પ્રાચીન કથાઓ છે, અનેક પુરાણોની કથાઓ છે. એવી ગુરુ દ્રોણાચાર્ય અને એકલવ્યની પણ કથા છે કે જે ગુરુએ અંગૂઠો માગ્યો અને એકલવ્યએ અંગૂઠો પોતાનો કાપીને આપી દીધો. સાહેબ, આ આ પરંપરાનો અદ્ભુત મહિમા છે. તો આવો, આવી અષાઢ મહિનાની પૂર્ણિમા આવે છે જેને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ. તો ગુરુ પૂર્ણિમાના દિવસે આપ સર્વની મનોકામના પૂર્ણ થાય. અસ્તુ, હરિઓમ.